નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્ર નજરના કે હાલના મુખ્ય સમાચાર પર. રાજકોટ જિલ્લાના જેતપુરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેતપુર અને સિંધી નવ યુવક મંડળ જેતપુરના સંયુક્ત ઉપક્રમે શહીદ દિન નિમિત્તે રેલી નીકળી હતી. શહીદ દિન નિમિત્તે જેતપુરમાં સૌ પ્રથમવાર જાહેર જનતાને સાથે જોડીને શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનું આયોજન કર્યું હતું, જેમાં શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી ચડાતા હોય તેવી ઝાંખી ઊભી કરી અને દેશભક્તિના ગીતો સાથે રેલી સ્વરૂપે જેતપુરના સ્વામિનારાયણ મંદિરથી રેલી નીકળી હતી. આ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરીને શહેરના સ્ટેન્ડ ચોક ખાતે પહોંચી હતી, તેમજ સ્ટેન્ડ ચોક ખાતે સભા રાખવામાં આવી હતી. તેમજ આ રેલીમાં શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજે આપણા જેતપુર શહેરના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને સિંધી નવયુવક મંડળ દ્વારા 23 માર્ચ, એટલે કે આપણે જેને શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ, કે જે સરદાર ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરાજ હરિ રાજ્યગુરુ, આ ત્રણ લોકોને અંગ્રેજોએ જે યાતનાઓ આપી અને ત્યારબાદ ફાંસીની જે સજા આજના દિવસે સુનાવી, એટલે આજના દિવસે જે ફાંસીની સજા એમને આપવામાં આવી, એની યાદમાં આપણે આખું ભારતવર્ષ, ફક્ત જેતપુર નહીં પણ આખું ભારતવર્ષ આજે આ શહીદોની યાદમાં શહીદ દિન ઉજવણી અત્યારે કરે છે. હાલ સમગ્ર જેતપુરની જાહેર જનતા છે એમને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને સિંધી નવયુવક મંડળ છે એ શ્રદ્ધાસુમન આપવા માટે આ શહીદોને તમામ જેતપુરના દેશપ્રેમી ભાઈઓને આમંત્રણ પાઠવે છે. ફારુક મોદન સાથે ગુજરાત ન્યૂઝ જેતપુર.